Good morning, students. I am Niyati Kotecha. Welcoming you all to the class of managerial economics. We are doing our unit number three, cost analysis, and today we are going to start part number five. In that, we are going to learn total fixed cost, total variable cost, and total cost curves. Okay, so in uh, our last lecture, that is in part number four, we have understood the topic of short run cost and long run cost okay so today we are going to start fixed cost variable cost and total cost okay so let us start with the meaning of fixed cost fixed cost are those items of expenditure which are independent of output that is they do not change with changes in output expenditure on ફેક્ટરી સાઇટ બિલ્ડિંગ મશીનરી એક્સેટ્રા ઓકે સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફિક્સ કોસ્ટ ફિક્સ કોસ્ટ મીન્સ ફિક્સ કોસ્ટ રિમેન્સ અનચેન્જ વિથ ધ ઇન્ક્રીઝ ઇન આઉટપુટ તમે આઉટ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરો તો પણ ફિક્સ કોસ્ટ રિમેન્સ અનચેન્જ ઓર વી કેન સે ફિક્સ કોસ્ટ રિમેન્સ ફિક્સ્ડ તમે ગમે એટલું પ્રોડક્શન કરો ફિક્સ્ડ કોસ્ટનો નેચર એવો છે કે તે તે કોસ્ટ ફિક્સ રહી છે ઓકે ફોર એક્ઝામ્પલ એક્સપેન્ડિચર ઓન ફેક્ટરી સાઈડ આપણે એક ફેક્ટરી લીધેલી હોય ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ફેક્ટરી છે ફિફ્ટી લાખ ફિફ્ટી લેક્સ રૂપીઝની ઓકે સો આપણે એ ફેક્ટરીની અંદર ગમે એટલું મેન્યુફેક્ચરિંગ કરીએ ઓકે ફેક્ટરીની અંદર આપણે જે કંઈ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પહેલાં ફોર એક્ઝામ્પલ આપણે ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટ્સ પ્રોડ્યુસ કરતા હતા હવે ટ્વેન્ટી થાઉઝન્ડમાંથી આપણે થર્ટી થાઉઝન્ડ યુનિટ્સ પ્રોડ્યુસ કરીએ છીએ ઓકે સો એનાથી ફૅક્ટરીનો જે કંઈક કોસ્ટ છે એ તો ઇન્ક્રીઝ નથી થવાનું ઓકે સો ફેક્ટરીનો જે કંઈક કોસ્ટ છે ધેટ રિમેન્સ ફિક્સ્ડ વેધર વી આર ઇન્ક્રીઝિંગ પ્રોડક્શન ઓર નોટ ઓકે ધીસ કોસ્ટ આર ફિક્સ અમાઉન્ટ વિચ મસ્ટ બી ઇન્કર્ડ બાય અ ફર્મ ઇન અ શોર્ટ ટર્ન વેધર ધ આઉટપુટ ઇઝ સ્મોલ ઓર લાર્જ આપણે લાસ્ટ લેક્ચરમાં મિનિંગ સમજેલા હતા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શોર્ટ ટર્ન એન્ડ લોંગ રન કોસ્ટ ઓકે સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શોર્ટ રન કોસ્ટ કે શોર્ટ રનમાં કોઈ પણ એક કંપનીને પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો એને ખાલી ઓનલી લેબર અને રો મટિરિયલ જ ઇન્ક્રીઝ કરે તો પણ એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ શકે ઇન શોર્ટ રન કે શોર્ટ રનમાં મોટા હ્યુજ એક્સપેન્સીસની જરૂર ન પડે શોર્ટ રનમાં પ્રો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો નવી ફેક્ટરીની રિકવાયરમેન્ટ ન પડે ઓકે આપણે ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટ્સ પ્રોડ્યુસ કરતા હોય ને આપણી મશીનરીની કેપેસિટી વન લેખ યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની હોય અને આપણે ટ્વેન્ટી થાઉઝન્ડમાંથી થર્ટી થાઉઝન્ડ યુનિટ્સનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે ઓકે સો એના માટે કંઈ નવી મશીનરી કે નવી ફેક્ટરીની જરૂરિયાત ના પડે ઓકે તો કોઈ પણ કંપની સ્ટાર્ટ થાય અને એના શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં તે કંપનીને નવી ફેક્ટરીની રિક્વાયરમેન્ટ ના રહે જે કાંઈ એની પાસે ફેક્ટરી હોય મશીનરી હોય એમાં જ તે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે ઇવન ઇફ ધ ફર્મ ક્લોઝિસ ડાઉન ફોર ધ સમ ટાઈમ ઇન ધ શોર્ટ રન બટ રિમેન્સ ઇન ધ બિઝનેસ ધીસ કોસ્ટ હેવ ટુ બી ઇન્કર્ડ બાય એટ કે ફિક્સ કોસ્ટ હોય એ તો આપણને ફિક્સ કોસ્ટ તો આપણને ઇન્કર્ડ થવાના જ છે વેધર વી આર પ્રોડ્યુસિંગ પ્રોડક્શન ઓર નોટ વેધર વી આર પ્રોડ્યુસિંગ અ પ્રોડક્ટ ઓર નોટ સપોઝ આપણે એક મશીનરી લીધી ટેન લેખ રૂપીઝની મશીનરી લીધી સો ધેટ ઇઝ ધ ફિક્સ કોસ્ટ કે ટેન લેખ રૂપીઝ ઓફ મશીનરી ઓકે હવે એમાં આપણે ટેન લેખ રૂપીઝ ઓફ મશીનરી છે એમાં એક લાખ યુનિટ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે ઓકે સો જ્યાં સુધી આપણે એક લાખ યુનિટ નથી પ્રોડ્યુસ કરતા ત્યાં સુધી તો મશીનરીની કોસ્ટ તો એજ ને એ જ રહેવાની ટેન લાખ રૂપીઝ વેધર વી આર પ્રોડ્યુસિંગ ટેન થાઉઝન્ડ યુનિટ્સ વેધર વી આર

મેનેજર સેલરી નાઇટ વોચમેન વેજીસ એન્ડ અધર પરમેનન્ટ સ્ટાફ ફોર એક્ઝામ્પલ આપણે રેન્ટ પે કરતા હોય અને મંથલી આપણે ફિક્સ રેન્ટ પે કરતા હોય ફોર એક્ઝામ્પલ કોઈ એક ફેક્ટરી છે અને એ એ આપણે રેન્ટેડ લીધેલી છે સો એ ફેક્ટરીનું રેન્ટ છે ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ પર મંથ હવે આપણે પ્રોડક્શન કરીએ કે ના કરીએ એ ફેક્ટરીમાં આપણે રેન્ટેડ રેન્ટ ઉપર લીધેલી છે એટલે આપણે હર મહિને ફિફ્ટી ફિફ્ટી થાઉઝન્ડ આપણે પે કરવાના જ થાય ઓકે સો ધેટ ફિફ્ટી થાઉઝન્ડ ઓફ રેન્ટ ઇઝ રિમેન્ડ રિમેન્સ ફિક્સ્ડ વેધર વી આર પ્રોડ્યુસિંગ ઇન ફેક્ટરી ઓર નોટ ઓકે એકવાર આપણે એ ફેક્ટરી રેન્ટ ઉપર લીધેલી હવે એ ફેક્ટરીમાં આપણે ફિફ્ટી થાઉઝન્ડનું પ્રોડક્શન કરીએ વન લેખ રૂપીઝ વન લેખ યુનિટ્સનું પ્રોડક્શન કરીએ કે ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટ્સનું પ્રોડક્શન કરીએ આપણે એક ફિક્સ્ડ અમાઉન્ટ ચૂકવવાની છે રેન્ટની ધેટ ઇઝ ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ પર મંથ ઓકે આપણે એ ફેક્ટરીમાં પછી ગમે એટલું પ્રોડક્શન કરીએ કે અથવા સાવના જ કરીએ પણ જો આપણે ફેક્ટરી રેન્ટ ઉપર લીધેલી છે એટલે આપણે રેન્ટ આપણે ફિક્સ પે કરવાનું છે મંથલી ફિફ્ટી થાઉઝન્ડ રૂપીસ ઓકે પછી તમે એ ફેક્ટરીનો યુઝ કરો છો કે નથી કરતા તમે એક ફેક્ટરી રેન્ટ ઉપર લીધેલી છે એટલે તમારે હર મહિને એવરી મંથ યુ હેવ ટુ પે અ ફિક્સ કોસ્ટ ઓફ ફિફ્ટી એઝ અ રેન્ટ ઓકે સો ધેટ ઇઝ નોન એઝ fixed કોસ્ટ ફોર એક્ઝામ્પલ interest ઓન borrowed કેપિટલ આપણે એક લોન લીધેલી છે ફેક્ટરી હવે આપણે લીધેલી છે એ લોન ઉપર લીધેલી છે રેન્ટ ઉપર નથી લેવી હવે આપણે નવી ફેક્ટરી આપણે પોતાની માલિકીની લેવી છે બટ એટ લોન કે લોન લઈને આપણે એક ફેક્ટરી લઈએ છીએ અને એ લોનના આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ પે કરવાના હોય ઓકે સો આ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ હોય એ તો ફિક્સ્ડ હોય એ તો આપણે પે કરવાના જ પડે પછી એ ફેક્ટરીમાં આપણે ગમે એટલું પ્રોડક્શન કરીએ એ ફેક્ટરીમાં આપણે ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટ્સ પ્રોડ્યુસ કરીએ કે એ ફેક્ટરીમાં આપણે ફિફ્ટી થાઉઝન્ડ યુનિટ્સ પ્રોડ્યુસ કરીએ કે એટી થાઉઝન્ડ યુનિટ્સ પ્રોડ્યુસ કરીએ આપણે એક મંથલી ઇન્સ્ટોલમેન્ટ લોનનો પે કરવાનો છે એ તો ફિક્સ રેટ ઓકે સો ધેટ ઇઝ નોન એઝ ફિક્સ કોસ્ટ ઓકે ટેક ટેકન એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ અ કંપની ઇઝ પ્રોડ્યુસિંગ આઇસક્રીમ ઇટ ઇઝ હેવિંગ અ ફેક્ટરી

That the company have to pay a fixed EMI of 25,000 every month regardless of production. factory map production, but we have to pay 20,000 rupees fixed as a instalment, as a loan. Loans installment. Okay. So this 25,000 of cost is fixed every month. So that is known as. Fixed cost. So it is known as fixed cost. Let us understand with the curve. So this is the fixed co cost curve. Why this is the uh, straight line here? Because we have to pay a fixed 25,000 every month. Okay. So there is no up and down of cost, uh, but there is a straight line because it is a fixed cost because this cost remains unchanged whether you are producing 10000 packages of ice cream whether you are producing 5000 packages of ice cream or whether you are producing 10000 packages of ice cream because 25000 as a loan installment is a fixed our cost is remaining fixed because લોન ઇન્સ્ટોલમેન્ટ ઇઝ રિમેન્સ અનચેન્જ વેધર વી આર પ્રોડ્યુસિંગ વન થાઉઝન્ડ પેકેજિસ ઇન ફેક્ટરી વેધર વી આર પ્રોડ્યુસિંગ ફાઇવ થાઉઝન્ડ પેકેજીસ ઇન ફેક્ટરી ઓર વેધર વી આર પ્રોડ્યુસિંગ ટેન થાઉઝન્ડ પેકેજિસ ઇન ફેક્ટરી બટ ઇન્સ્ટોલમેન્ટ જે કાંઈ પે કરવાના છે તો ફિક્સ્ડ જ રહે ઓકે સો આપણે એવરી મંથ ટ્વેન્ટી થાઉ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ આપણે લોનનો ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો થાય છે સો ધેટ રિમેન્સ ફિક્સ્ડ પછી એ ફેક્ટરીમાં આપણે એક વન થાઉઝન્ડનો પેકેજીસ જ પ્રોડ્યુસ કરીએ કે પછી આપણે ફેક્ટરીમાં વધારીને ફાઇવ થાઉઝન્ડ પેકેજીસ પ્રોડ્યુસ કરીએ કે પછી આપણે ટેન થાઉઝન્ડ પેકેજીસ પ્રોડ્યુસ કરીએ આપણે જે કાંઈ લોનનો ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો છે એ ફિક્સ છે સો ફિક્સ કોસ્ટ કવ ઇઝ વન straight line. okay, understood. so in x-axis there is a output or quantity produced and in y-axis there is a cost representing a cost of 25,000 that remains unchanged whether we are producing less or whether we are producing more. a koi factory abdelidilichelunupar hawena 25,000 25,000 every month pay so that is fixed. પછી એ ફેક્ટરીમાં આપણે વન થાઉઝન્ડ પેકેજ પ્રોડ્યુસ કરીએ કે ફાઇવ થાઉઝન્ડ પેકેજ પ્રોડ્યુસ કરીએ કે ટેન થાઉઝન્ડ પેકેજ પ્રોડ્યુસ કરીએ આપણે ઇન્સ્ટોલમેન્ટ માટે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ પે કરવાના છે એવરી મંથ ધેટ ઇઝ ફિક્સ્ડ ઇટ ઇઝ નોન એઝ ફિક્સ્ડ કોસ્ટ આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ ઓકે નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ વેરિયેબલ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ ઓન ધ અધર હેન્ડ Are the those costs which vary or change with the output and increase, include such, a, uh, such items as wages of casual labor employed, price of raw material, fuel and power used, transport cost, etc. Okay. Variable cost jo name. What is the meaning of variable? Variable means changing. Something is changing.

એમાંથી આપણે વધારીને ફાઇવ થાઉઝન્ડ પેકેજીસ ઓફ આઈસ્ક્રીમ પ્રોડ્યુસ કરીએ તો એટલું જે એડિશનલ ફોર થાઉઝન્ડ ઇન્ક્રીઝ કર્યા તો એટલું આપણે રો મટિરિયલ પણ એક્સ્ટ્રા વધારે જોશે અને રો મટિરિયલ વધારે જોશે તો રો મટીરિયલનો કોસ્ટ પણ એક્સ્ટ્રા થશે વધી જશે ઓકે સો જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ એની સાથે કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય દેટ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ વેરીએબલ કોસ્ટ આર ઓલ્સો અલ્ટરનેટિવ કોલ alternatively called prime costs for the simple reason that without raw material production is not possible okay variable cost change with changes in output or we can say production so let us take an example of variable cost for example a company is producing ice cream

ફોર ધ પ્રોડ્યુસિંગ મોર પ્રોડક્ટ્સ પ્રોડક્શન ફોર ધ પ્રોડ્યુસિંગ મોર એન્ડ મોર પ્રોડક્ટ્સ ઓકે જેમ જેમ કંપનીને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તેની માટે એડિશનલ રો મટિરિયલ એડિશનલ લેબરની રિક્વાયરમ રિક્વાયરમેન્ટ રહે સો એ રો મટિરિયલનો કોસ્ટ અને લેબરના વેજીસ દેટ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ વેરિએબલ મીન્સ ધેટ ચેન્જીસ વિથ પ્રોડક્શન સો લેટર્સ અંડરસ્ટેન્ડ ધીસ વિથ કર for example we are producing 10000 packages okay so we require lesser number of raw material and lesser number of labor to produce 1000 packages if we increase our production 1000 to 5000 we require more and more raw material of milk and flavors and we require more labor to

ઓકે પહેલાં કોસ્ટ હતો ફોર એક્ઝામ્પલ હિયર આઈ એમ ટેકિંગ એક્ઝામ્પલ પહેલાં આપણે કોસ્ટ થતો હતો ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝનો હવે આપણે વન થાઉઝન્ડ પેકેજમાંથી આપણે ફાઇવ થાઉઝન્ડ પેકેજનું પ્રોડક્શન કરવા માંડ્યા આપણે એડિશનલ ફોર થાઉઝન્ડ ઇન્ક્રીઝ કરી નાખ્યા નાવ વી હેવિંગ ધ કોસ્ટ ઓફ વન લેક ઓકે સો આ ટ્વેન્ટી થાઉઝન્ડમાંથી વન લેક કોસ્ટ થયો બિકોઝ વન થાઉઝન્ડ પેકેજીસે ટ્વેન્ટી થાઉઝન્ડ કોસ્ટ હતો તો ફાઇવ થાઉઝન્ડ પેકેજીસે એટલો એડિશનલી પ્રપોર્શનમાં ચેન્જ થઈને વન લેખ કોસ્ટ થઈ ગયો ઓકે સપોઝ વી આર ઇન્ક્રીઝિંગ અવર પ્રોડક્શન ટુ ટેન થાઉઝન્ડ પેકેજીસ ધેન વી હેવ ધ કોસ્ટ ઓફ ટુ લેખ રૂપીસ ઓફ રો મટીરિયલ પ્લસ લેબર ઓકે સો જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ આપણો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય ધેટ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ બિકોઝ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ તેમ વી રિકવાયર મોર રો મટીરિયલ્સ મોર લેબર્સ સો ધેટ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ ઓકે રો મટીરિયલનો કોસ્ટ ઇન્ક્રીઝ થાય જેમ જેમ પ્રોડક્શન વધે એમ આપણે રો મટીરિયલ વધારે જોઈએ અને રો મટીરિયલ વધારે જોઈએ તો એનો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ એમ આપણે લેબર્સ પણ વધારે જોઈએ તો લેબર્સને એટલા વેજીસ વધારે આપવા પડે ઓકે સો જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય તેમ તેમ સામે વેજીસ પણ ઇન્ક્રીઝ થાય અને હજી એક ટ્રાન્સપોર્ટેશન જેમ જેમ આપણે પ્રોડક્શન વધારે કરીએ તેમ તેમ આપણે વધારે રો મટીરિયલની રિકવાયરમેન્ટ રહે સો રો મટીરિયલને સપ્લાયર પાસેથી લાવવાનો ખર્ચ અને કોસ્ટ અને આપણે જે કાંઈ ફિનિશ ગુજ ગુડ્સ પ્રોડ્યુસ કર્યું છે એને કસ્ટમર સુધી પહોંચાડવાનો કોસ્ટ દેટ ઇઝ નોન એઝ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો જેમ આપણે વધારે પ્રોડક્ટ્સ ઇન્સ જેમ આપણે વધારે પ્રોડક્શન કરીશું એમ આપણે વધારે ટ્રાન્સપોર્ટેશન રિક્વાયરમેન્ટ રહેશે સો ટ્રાન્સપોર્ટેશન પણ ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે જેમ જેમ પ્રોડક્શન વધશે સો જેમ જેમ આપણું પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તેમ તેમ આપણો સામે કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે ધેટ ઇઝ નોન એઝ વેરીએબલ કોસ્ટ ઓકે આપણે ઓછું પ્રોડક્શન કરીએ તો ઓફકોર્સ ઓછો કોસ્ટ થાય આપણે જેમ જેમ વધારે પ્રોડક્શન કરીએ એમ આપણો કોસ્ટ ઇન્ક્રીઝ થતો જાય ઓકે સો ધેટ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક ઓફ ટોટલ કોસ્ટ સો ટોટલ કોસ્ટ ઇઝ સિમ્પલી સમ ઓફ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિએબલ કોસ્ટ ઓકે જે કાંઈ આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટ પે કરીએ છીએ લોનના પ્લસ આપણે રો મટીરિયલ લેબર એની એનું જે કાંઈ કોસ્ટ થાય છે એ બધો સમઅપ કરીને જે કાંઈ કોસ્ટ થાય છે આપણને ટોટલ ધેટ ઇઝ નોન એઝ ટોટલ કોસ્ટ સો લેટસ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ કર ઓકે સો હિયર હિયર ધ ટોટલ ફિક્સ કોસ્ટ વિચ રીમેન્સ ફિક્સ થ્રુઆઉટ ધ પ્રોડક્શન જેટલું આપણે પ્રોડક્શન કરીએ વિધર વી આર પ્રોડ્યુસિંગ ફાઇવ થાઉઝન્ડ પેકેજ ઓફ આઈસ્ક્રીમ વિધર વી આર પ્રોડ્યુસિંગ ટેન થાઉઝન્ડ પેકેજિસ ઓફ આઇસક્રીમ બટ વી હેવ ટુ પે અ ફિક્સ અમાઉન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ એઝ અ લોન ઓકે સો ઇન્સ્ટોલમેન્ટ તો ફિક્સ જ રહેશે ફેક્ટરીનું જે કાંઈ લોન લીધેલી છે ફેક્ટરી માટે એનું મંથલી આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનું થાય છે તો એ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ તો ફિક્સ જ રહેશે કે તમે એ ફેક્ટરીમાં પ્રોડક્શન કરો કે ના કરો આપણે એ ફેક્ટરી લીધેલી છે લોનથી તો આપણે ઇન્સ્ટોલમેન્ટ તો પે કરવાના જ રહેશે તમે એ ફેક્ટરીમાં હવે પ્રોડક્શન કરો છો નથી કરતા અને કેટલું કરો છો તેનાથી કાંઈ ફરક પડતો નથી સો ટોટલ ફિક્સ કોસ્ટ રીમે રિમેન્સ કોન્સ્ટન્ટ થ્રુઆઉટ ધ

બધા ઇન્ક્રીઝ થશે સો ધેટ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ વેરિએબલ કોસ્ટ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન એન્ડ ફિક્સ કોસ્ટ રીમેન્સ સેમ થ્રુઆઉટ ધ પ્રોડક્શન કે વેધર વી આર ઇન્ક્રીઝિંગ અવર પ્રોડક્શન વી હેવ ટુ પે અ ફિક્સ કોસ્ટ વેધર વી આર ડિક્રીઝિંગ અવર પ્રોડક્શન વી હેવ ટુ પે અ ફિક્સ્ડ કોસ્ટ ધેટ ઇઝ નોન એઝ ફિક્સ કોસ્ટ બટ ઇન ધ વેરિએબલ કોસ્ટ ઇફ વી આર પ્રોડ્યુસિંગ મોર

That is known as fixed cost. Okay. So this is the variable cost curve, and this is the fixed cost curve. And this one is total cost curve. Okay. So abe kauto samtame Okay. Why this is the straight line? Because it remains fixed throughout the production. Why this is the upward sloping curve of variable cost? Because જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ સોરી જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ આપણો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય સો વેરિએબલ કોસ્ટ કવ ઇઝ અપવર્ડ સ્લોપિંગ બટ વાય ધ ટોટલ કોસ્ટ કવ ઇઝ હિયર એઝ ધીસ બિકોઝ ઇટ ઇઝ સ્ટાર્ટેડ વિથ હિયર વાય ઇટ ઇઝ સ્ટાર્ટેડ વિથ હિયર બિકોઝ ઇફ

વન થાઉઝન્ડ વન થાઉઝન્ડ પ્રોડક્શન કરે છે વન થાઉઝન્ડ પેકેજનો ઓકે સો એનો કોસ્ટ ફિક્સ રહેશે ફિક્સ કોસ્ટ તો ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ રહેવાનો જ છે ઓકે ફિક્સ કોસ્ટ તો એઝ અ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ પે કરવાનો જ છે લોનના ઇન્સ્ટોલમેન્ટનો અને જે કાંઈ વન થાઉઝન્ડ યુનિટ્સનું પ્રોડક્શન કરે છે એના ભાગનો રો મટીરિયલનો અને વેજીસનો જે કાંઈ કોસ્ટ થાય છે ધેટ ઇઝ નોન એઝ વેરિયેબલ કોસ્ટ પછી સેકન્ડ મંથમાં તે પ્રોડ્યુસ કરે છે ફાઇવ થાઉઝન્ડ પ્રોડક્ટ્સ ઓકે તો સામે રો મટીરિયલ વધારે જોશે લેબર વધારે જોશે ફાઇવ થાઉઝન્ડ પેકેજ પ્રોડ્યુસ કરવા માટે તો વેરીએબલ કોસ્ટ ઇન્ક્રીઝ થશે પણ ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ રહેશે બિકોઝ ફાઇવ થાઉઝન્ડનું આપણે પ્રોડક્શન કરીએ છીએ તો લોન જે કંઈ પે કરવાની થાય છે આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો થાય છે એ તો પહેલાંથી ફિક્સ છે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ તો એ તો ફિક્સ જ રહેશે ઓકે પછી આપણે વન લેખ ફોર એક્ઝામ્પલ ટેન થાઉઝન્ડ પેકેજનું પ્રોડક્શન કરીએ છીએ થર્ડ મંથમાં તો એટલા વધારે પ્રોડક્શન કરવા માટે આપણે વધારે રો મટીરિયલ વધારે લેબરની રિક્વાયરમેન્ટ રહેશે વધારે ટ્રાન્સપોર્ટેશનની રિક્વાયરમેન્ટ રહેશે ઓકે બટ આપણો એક કોસ્ટ હશે એ તો ફિક્સ રહેવાનો દેટ ઇઝ લોન ઇન્સ્ટોલમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ તો આપણે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડનું જ પે કરવાનું છે ઓકે સો જેમ જેમ આપણે આઉટપુટ ધેટ ઇઝ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા ગયા એમ એમ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થયો બટ ફિક્સ કોસ્ટ એમને જ રહ્યો ઓકે સો ધ મેઇન થિંગ ઇઝ તમે અહીંયા પ્રોડ્યુસ કરો કે તમે ઝીરો પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ કરો અથવા તમે ટેન થાઉઝન્ડ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ કરો તમારો કોસ્ટ ફિક્સ કોસ્ટ ધ ફિક્સ રહેવાનો છે કે તમે એક ફેક્ટરી લીધી તમે હવે એમાં પ્રોડક્શન કરો કે ના કરો કે વધારે કરો તો એનાથી કાંઈ ફેર ના પડે બિકોઝ એ ફેક્ટરીનું હવે લોન ચૂકવવા માટે આપણે ફિક્સ્ડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ પે કરવાના છે ટ્વેન્ટી થાઉઝન્ડ ઓકે સો આપણું પ્રોડક્શન ઝીરો હોય કે આપણું પ્રોડક્શન ટેન થાઉઝન્ડ હોય આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો છે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડનો ઓકે સો ટોટલ વોટ ટોટલ કોસ્ટ કવ સે ઇઝ ધેટ કે આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટ તો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડનો જ પે કરવાનો જ છે ફિક્સ છે ઓકે સો ઇટ સ્ટાર્ટ્સ વિથ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ બિકોઝ વી હેવ ટુ પે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ એવરી મંથ ઇફ વી આર પ્રોડ્યુસિંગ ઓર પ્રોડ્યુસિંગ નોટ આપણે પછી એ ફેક્ટરીમાં પ્રોડક્શન કરીએ છીએ કે નથી કરતા આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટ તો પે કરવાનો જ થાય છે ફોર એક્ઝામ્પલ કોવિડ નાઇન્ટીનની સિચ્યુએશન આવી અને અચાનક લોકડાઉન થઈ ગયું હવે આપણી ફેક્ટરી થ્રી મંથસ બંધ રહી સો હવે આ ત્રણ મહિના બંધ રહી આપણી ફેક્ટરી ઓકે સો કાંઈ પ્રોડક્શન તો થયું ને આઈસ્ક્રીમનું પણ આપણે ઇન્સ્ટોલમેન્ટ તો પે કરવાના જ રહે બેંક પાસે આપણે મંથલી ઇન્સ્ટોલમેન્ટ ઓફ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વી હેવ ટુ પે એઝ અ ફિક્સડ કોસ્ટ તો આજે થ્રી મંથસ આપણી લોકડાઉન દરમિયાન આપણી આઈસ્ક્રીમની ફેક્ટરી બંધ રહી તો આપણે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ તો હર મહિને પ્રોડ પે કરવાના જ થયા બેંકને એઝ અ ઇન્સ્ટોલમેન્ટ ઓફ લોન ઓકે અને આપણી જે ફેક્ટરી બંધ રહી થ્રી મંથસ એમાં તો આપણે આઈસ્ક્રીમ પ્રોડક પ્રોડ્યુસ ના કર્યા ઓકે સો આઈસ્ક્રીમ પ્રોડ્યુસ ના કર્યા તો આપણે એટલા રો મટિરિયલની રિકવાયરમેન્ટ ના રહી અને લેબર પણ લેબરને વેજીસ પણ આપવા ના પડ્યા So, variable cost can be 0, but fixed cost remains fixed even if at 0 production. Okay, understood. So, it is started with 25,000 but increases with increase in the variable cost that is known as total cost curve because total cost is the sum of total fixed cost plus total variable cost. ઓકે હવે આપણે એક એક્ઝામ્પલ લીધેલું હતું કે એમાં ત્રણ મહિના લોકડાઉનના લીધે આપણી ફેક્ટરી બંધ રહી તો ફેક્ટરી બંધ રહી પણ આપણે ઇન્સ્ટોલમેન્ટ તો પે કરવાના જ છે તો કરવાના જ છે ઓકે સો આપણે ટવેન્ટી ફાઇવ થાઉઝન્ડ તો દર મહિને કોસ્ટ થવાનો જ છે પ્લસ એ લોકડાઉન દરમિયાન આપણી ફેક્ટરી બંધ છે અને આઈસક્રીમનું પ્રોડક્શન નથી થતું તો આપણે રો મટીરિયલ નહીં જોઈએ એટલા ઓકે અને લેબરને વેજીસ પણ આપવા નહીં પડે સો એ દરમિયાન આપણો વેરિયેબલ કોસ્ટ ઝીરો થઈ ગયો સો એટ ધ ઝીરો લેવલ ઓફ પ્રોડક્શન ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ બીકોઝ વી હેવ ટુ પે અ ફિક્સ કોસ્ટ એવરી મંથ ઓકે સો ટોટલ કોસ્ટ કવ સ્ટાર્ટિંગ વિથ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ બટ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન પછી પ્રોડક્શન જો આપણે કરીએ તો એટલો આપણે વેરિયેબલ કોસ્ટ થાય અને વેરિયેબલ કોસ્ટ થાય તો એટલો ટો ટોટલ કોસ્ટમાં એડ થતો જાય અને ટોટલ કોસ્ટમાં એડ થાય તો એક અપવર્ડ સ્લોપિંગ થાય ઓકે ફોર એક્ઝામ્પલ આપણે ફાઇવ થાઉઝન્ડ યુનિટ્સનું પ્રોડક્શન કરવા માંડ્યા આફ્ટર લોકડાઉન પછી આઈસ્ક્રીમની ડિમાન્ડ વધી અને લોકોને હવે એમ થયું કે ચલો આઈસ્ક્રીમની ઈચ્છા થઈ તો હવે આઈસ્ક્રીમની પ્રોડક્શનની ફેક્ટરી સ્ટાર્ટ થઈ ગઈ અને માં આપણે ફાઇવ થાઉઝન્ડ પેકેજનું પ્રોડક્શન કર્યું સો એ ફાઇવ થાઉઝન્ડનો વેરીએબલ કોસ્ટ આવવાનો એમાં રો મટીરીયલ યુઝ થવાનું એના લેબરને વેજીસ પે કરવાનું ઓકે સો આપણો વેરીએબલ ટોટલ કોસ્ટ વધી જશે પછી આપણે ફાઇવ થાઉઝન્ડ યુનિટ્સનું પ્રોડક્શન કર્યું સો એના ભાગનો જે કંઈ કોસ્ટ હોય ફોર એક્ઝામ્પલ ફિફ્ટી થાઉઝન્ડ કોસ્ટ છે ઓકે એક્સ્ટ્રા સો આપણે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ ટોટલ કોસ્ટ થશે ઓકે સો ટ્વે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ આપણે એઝ અ ટોટલ કોસ્ટ પે કરવાના થશે ઇફ વી આર પ્રોડ્યુસિંગ ફાઇવ થાઉઝન્ડ યુનિટ્સ ઓકે જો આપણે ઝીરો પ્રોડક્શન કરતા હતા ત્યારે આપણો કોસ્ટ જી ટોટલ કોસ્ટ ઝીરો નહોતો બીકોઝ વી હેવ ટુ પે લોન ઇન્સ્ટોલમેન્ટ ઓકે બટ જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું ટોટલ કો ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ ગયો પણ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું ફાઇવ થાઉઝન્ડનું પ્રોડક્શન કર્યું તો સામે ફિફ્ટી થાઉઝન્ડ કોસ્ટ આવ્યો રો મટીરિયલ અને લેબરના વેજીસ તો એ આપણે કરવો પડ્યો સો એનાથી ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થયું ઓકે ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થઈને સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ થઈ ગયું સો ઇટ સ્ટાર્ટેડ વિથ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ એન્ડ ઇન્ક્રીઝ વિથ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ આઈ હોપ

even if a firm shuts operation in the short run the firm has to bear fixed cost such as rent interest on loan insurance premiums okay so J K. rent ni fixed amount hoy installment ni fixed amount hoy emi ni fixed amount hoy e to pay per pade whether we are producing or not okay so fixed cost remains fixed

હેન્સ રો વેરિએબલ કોસ્ટ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન આપણે વન થાઉઝન્ડ પેકેજ યુઝ કરતા હોય પછી એ વન થાઉઝન્ડમાંથી જો આપણે ફાઇવ થાઉઝન્ડ પેકેજનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો આપણે એટલું રો મટીરિયલ અને લેબર વધારે જોઈએ સો વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન ઓકે સો લેટસ ડૂ અ ક્વિક ક્વીઝ so that entire concept is clear to you all so question one is total cost in the short run is classified into fixed cost and variable cost which one of the following is a variable cost here is the options first one is cost of raw material cost of equipment interest payment on loan payment of rent on the building so which one of the following is variable cost વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વેરિએબલ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ ચેન્જીસ વિથ ધ ચેન્જીસ ઇન ધ પ્રોડક્શન જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો વેરિયેબલ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય સો આ બધામાંથી કયો કોસ્ટ છે વેરિયેબલ કોસ્ટ છે લેટસ ડૂ સમ બ્રેઇન સ્ટોર્મિંગ ઓકે ફોર એક્ઝામ્પલ લેટસ સ્ટાર્ટ વિથ સેકન્ડ વન કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ હવે આપણે એક ઇક્વિપમેન્ટ લીધેલું છે મશીનરી લીધેલી છે વન લેખ રૂપીસની ઓકે સો એ તો ફિક્સ્ડ રહેવાનું વન લેખ રૂપીઝ ઇઝ રિમેન્સ ફિક્સ પછી તમે મશીનરીમાં જેટલું પણ પ્રોડક્શન કરો એ મશીનરીની કોસ્ટ છે વન લેખ રૂપીસ ફિક્સ રહેવાની ધેન સેકન્ડ વન ઇઝ ઇન્ટરેસ્ટ ઓન પેમેન્ટ ઓન લોન જે આપણે ઈએમઆઈ અને ઇન્સ્ટોલમેન્ટ પે કરીએ છીએ લોનના એ પણ ફિક્સ રહેવાના એ તો પ્રોડક્શનની સાથે ઇન્ક્રીઝ નથી થવાના તો ધેટ ઇઝ ઓલ્સો ફિક્સ કોસ્ટ ધેન પેમેન્ટ ઓફ રેન્ટ ઓન ધ બિલ્ડિંગ સો રેન્ટ પણ ફિક્સ રહેવાનું આપણે મંથલી રેન્ટ ફિફ્ટીન થાઉઝન્ડ ફોર એક્ઝામ્પલ પે કરતા હોય તો એ મંથલી ફિફ્ટીન ફિફ્ટીન થાઉઝન્ડ ફિક્સ રહેવાના ઓકે આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો સામે રેન્ટ થોડું ઇન્ક્રીઝ થાય રેન્ટ તો આપણે ફેક્ટરી માટે જે પે કરતા હોય એ જ પે કરવાનું હોય સો ધીસ થ્રી આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ફિક્સ કોસ્ટ વાય ફર્સ્ટ વન ઇઝ કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ હા આપણે જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ તેમ વી રિક્વાયર મોર એન્ડ મોર ઓફ રો મટિરિયલ્સ ધેન કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ ઇઝ ચેન્જિંગ વિથ ધ ચેન્જ ઇન ધ પ્રોડક્શન જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ એમ રો મટિરિયલ વધારે જોઈએ અને રો મટિરિયલ વધારે જોઈએ તેનો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય સો દેટ ફર્સ્ટ વન ઇઝ ધ આન્સર ઓફ વેરીએબલ કોસ્ટ દેટ મીન્સ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વેરીએબલ કોસ્ટ વેરિએબલ કોસ્ટ મીન્સ ચેન્જ ધીસ કોસ્ટ આર ચેન્જીસ વિથ ચેન્જીસ ઇન ધ પ્રોડક્શન જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો કોસ્ટ વધે પ્રોડક્શન આપણે ઓછું કરીએ તો એટલો કોસ્ટ ઓછો થાય સો દેટ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ સો વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ વેરિએબલ કોસ્ટ આઈ હોપ ધ આન્સર ઇઝ ક્લિયર ટુ ઓલ ધેટ ઇઝ ફર્સ્ટ વન કોસ્ટ ઓફ રો મટીરિયલ ઇઝ નોન એઝ વેરિએબલ કોસ્ટ બીકોઝ જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ કોસ્ટ ઓફ રો મટીરિયલ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ વિથ ધ પ્રોડક્શન ઓકે વાઇલ ધીસ થ્રી આર રિમેન્સ ફિક્સ કે કોસ્ટ ઓફ મશીનરી મશીનરીની તો કોસ્ટ ફિક્સ જ રહેવાની ધેન ઇન્ટરેસ્ટ જે કંઈ આપણે પેમેન્ટ કરીએ છીએ લોનનું ઇન્સ્ટોલમેન્ટ પે કરીએ છીએ તો હર મંથ ઇએમઆઈ જે કંઈ હોય એ તો ફિક્સ જ રહેવાના પછી રેન્ટ આપણે જે કંઈ પે કરીએ છીએ ફેક્ટરીનું રેન્ટ હોય એ તો ફિક્સ રહેવાનું ઓકે સો ધીસ થ્રી આર ધ એક્ઝામ્પલ ઓફ ફિક્સ કોસ્ટ વેલ રો મટીરિયલ રિક્વાયર્ઝ મોર બિકોઝ વી આર ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ આપણે રો મટીરિયલનો યુઝ વધારે કરીએ રો મટીરિયલ વધારે જોઈએ તો અફકોર્સ રો મટીરિયલનો રો મટીરિયલનો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય સો આન્સર ઇઝ ફર્સ્ટ કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ The second question is, if a firm shuts operation in the short run, then it does not use the raw materials and labours, hence does not incur fixed cost, variable cost, total cost or both option 1 and 2. Okay, so which is the right answer? Let us do uh, some brainstorming. That is, if a firm shuts operation in the short run, lockdown ma, pretty ice cream factory થ્રી મન્થ્સ બંધ રહી ઓકે સો ધેન ઇટ ડઝ નોટ યુઝ રો મટિરિયલ્સ એન્ડ લેબર્સ સો આ ફેક્ટરી તો બંધ રહી અને આપણું પ્રોડક્શન પણ બંધ રહ્યું અને પ્રોડક્શન બંધ રહ્યું તો આપણું એટલું રો મટિરિયલનો યુઝ નો થયો તો રો મટિરિયલનો કોસ્ટ કાંઈ ન થયો લેબર્સને એટલા વેજીસ આપવાના પડ્યા એટલા પ્રોડક્શનના સો સો કોઈ આવી કંપનીને કયો કોસ્ટ ઇન્કર નથી થતો જો ફોર્મ થોડા દિવસ માટે અથવા થોડા ટાઈમ માટે બંધ રહે તો ફિક્સ કોસ્ટ તો ઇન્કર કર થાય જ ઓકે ફિક્સ કોસ્ટ ધેટ મીન્સ આપણે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરતા હોઈએ લોનના એ તો ભરવા જ પડે તમે ત્રણ મહિના ફેક્ટરી બંધ રાખો કે ત્રણ મહિના ફેક્ટરી ચાલુ રાખો કે આખું વર્ષ ચાલુ રાખો આપણે તો લોનના ઇન્સ્ટોલમેન્ટ ફિક્સ છે એટલે એ તો ભરવા જ પડશે ઓકે સો ફિક્સ કોસ્ટ ઇઝ નોટ ધ રાઈટ આન્સર ધેન વેરિયેબલ કોસ્ટ હં આપણે વેરિયેબલ કોસ્ટ મીન્સ ઇટ ચેન્જીસ વિથ ચેન્જીસ ઇન ધ પ્રોડક્શન હવે થ્રી મંથસ આપણું પ્રોડક્શન બંધ રહ્યું છે તો આપણે રો મટિરિયલની કાંઈ રિક્વાયરમેન્ટ નથી લેબરની કાંઈ રિક્વાયરમેન્ટ નથી તો વી ડુ નોટ ઇન્કર વેરિયેબલ કોસ્ટ ઓકે સો આન્સર ઇઝ અવર અવર આન્સર ઇઝ વેરિયેબલ કોસ્ટ ઓકે ધેન થર્ડ ક્વેશ્ચન ઇઝ ઇફ અ ફોમ શોટ્સ ઓપરેશન ઇન ધ શોર્ટ રન પછી આપણી થ્રી મંથ્સ આપણી લોકડાઉનના લીધે આઈસ્ક્રીમની ફેક્ટરી બંધ રહે છે તો ફોર્મ હેવ ટુ પે ઇન્ટરેસ્ટ ઓન લોન રેન્ટ ઓકે સો ઇટ હેઝ ટુ બિયર વિચ કોસ્ટ ફિક્સ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ ટોટલ કોસ્ટ ઓકે સો વી હેવ ટુ બેર ફિક્સ કોસ્ટ ઓફ પેઈંગ અ લોન ઇન્ટરેસ્ટ ઓર વી કેન સે ઈ ઓર રેન્ટ આપણી ફેક્ટરી થ્રી મંથસ બંધ રહે છે હવે એ સપોઝ રેન્ટેડ છે સો રેન્ટ તો આપણે પે કરવું જ પડે વેધર વી આર પ્રોડ્યુસિંગ ઓર નોટ આપણી થ્રી મંથસ આપણી ફેક્ટરી બંધ રહી સપોઝ કોઈ કારણસર તો આપણે એ ફેક્ટરી જો રેન્ટ ઉપર હોય તો આપણે થ્રી મંથનું રેન્ટ તો પે કરવું જ પડે ધેટ ઇઝ ફિક્સ્ડ સો ધેટ ઇઝ નોન એઝ ફિક્સ કોસ્ટ ઓકે So, if firm shuts operation in the short run, the firm has to bear fixed cost. While if firm shuts operation in the short run, then it does not use raw materials and labors. That, hence, it does not incur variable cost. So, factory ke jharepan firm shut, shut down in short run. That means factory ke firm. કોઈ હોય એ જો ક્લોઝ થાય ક્લોઝ મીન્સ થોડા મહિના માટે અથવા થોડા ટાઈમ માટે પ્રોડક્શન સ્ટોપ થઈ જાય તો ફિક્સ કોસ્ટ તો પે કરવો જ પડે વેરિયેબલ કોસ્ટ ઝીરો થઈ જાય ઓકે ફિક્સ કોસ્ટ મીન્સ રેન્ટ આપણે જે પે કરતા હોય એ તો ચાલુ જ રહે રેન્ટ પે કરવાનું ઈએમઆઈ પે કરવાનું એ તો ચાલુ જ રહે એ તો આપણે ફિક્સ કોસ્ટ હોય એટલે પે કરવા જ પડે પણ જો આપણે થ્રી મંથ્સ માટે કોઈ કારણસર આપણી ફેક્ટરી બંધ રાખીએ છીએ ફોર શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ પ્રોડક્શન આપણું સ્ટોપ કરીએ છીએ તો પ્રોડક્શન નથી થતું તો આપણે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ નથી લેબરને વેજીસ દેવાની રિક્વાયરમેન્ટ નથી તો વેરિયેબલ કોસ્ટ આપણને કંઈ થતો નથી ઓકે સો આઈ હોપ ધિસ એન્ટાયર કન્સેપ્ટ ઇઝ ક્લિયર ટુ ઓલ નાઉ સો ધીસ ઇઝ રિપ્રેઝન્ટેડ ઇન ધીસ કવ કે આપણી ફેક્ટરી જ્યારે બંધ હોય ત્યારે આપણે ધેટ મીન્સ અવર ઝીરો પ્રોડક્શન ફોર એક્ઝામ્પલ ઝીરો પ્રોડક્શન વી હેવ ટુ બે ફિક્સ કોસ્ટ કે આપણે પ્રોડક્શન ના કરતા હોઈએ તો પણ આપણે ફેક્ટરી બંધ હોય અને પ્રોડક્શન ના કરતા હોય થોડા ટાઈમ માટે ઇન શોર્ટ રન તો પણ આપણે ઇન્સ્ટોલમેન્ટ તો પે કરવાના જ હોય લોનમાં લોનના ઇન્સ્ટોલમેન્ટ હોય કે રેન્ટ પે કરવાનું થતું હોય મંથલી ઓકે સો એ તો પે કરવાનું જ થાય બટ જો આપણું પ્રોડક્શન ઝીરો હોય તો આપણને કાંઈ વેરિયેબલ કોસ્ટ ઇન્કર થતો નથી તો વેરિયેબલ કોસ્ટ ઝીરો થઈ જશે ઓકે સો વેરિયેબલ કોસ્ટ પ્રોડક્શનની સાથે ચાલે કારણ કે પ્રોડક્શન જેમ જેમ ઇન્ક્રીઝ થાય તેમ તેમ વી રિક્વાયર રો મટિરિયલ મોર તેમ તેમ વી રિક્વાયર લેબર્સ મોર ઓકે જો આપણું પ્રોડક્શન ઝીરો હોય આપણે કાંઈ પ્રોડ્યુસ ના કરતા હોય તો આપણે રે રો મટિરિયલની પણ રિક્વાયરમેન્ટ નથી સો વેરિયેબલ કોસ્ટ ઇઝ ઝીરો Well, we have to pay fixed monthly installments of 25,000 every month. So, our total cost is starting with 25,000, but it increases with increases in variable cost. Jem variable cost increase sa m total cost one increase Okay. So, that is the basic concept of total cost. Uh, sorry. Uh, the, that is the basic concept of total fixed cost that remains fixed throughout the production total variable cost that increase with the increase in the production and total cost total cost is the sum of total fixed cost plus total variable cost okay in total cost total fixed cost remains same if our production is zero but increase in the total variable cost or that also causes increase in the total cost okay so j m variable cost increase thai and total cost one increase thai. but total fixed cost to n o h right i think this topic is clear to all now so uh, okay so i would like to end up this session આઈ હોપ તમે આની સાથે બુક લઈને જ બેઠા હશો તો જો તમે આની સાથે આ વિડીયોની સાથે જો તમે આ કવસ ડ્રો કરો તો તમને એટલું ઇઝી રહેશે અન્ડરસ્ટેન્ડ કરવા માટે ઓકે એન્ડ ઓલવેઝ એક્સપ્લેન એક્ઝામ્પલ્સ ઇન યોર એક્ઝામ ઓકે થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ આઈ વુડ લાઈક ટુ એન્ડ અપ ધી સેશન વિથ મોટિવેશન ધેટ ઇઝ ડેટર્મિનેશન ઇઝ એવરીથિંગ If you determine to do anything, you can do anything. Okay. Thank you so much, students. Have a nice day.